नमस्कार मित्रों, हूँ शू दलाल बेन, अमारी यूट्यूब चैनल पर आप बधानु हार्दिक स्वागत करू छू। तो मैं तमने जी रीते कीधु तू रीते आ वक्त आपणे क्वेश्चन एंड आंसर वाळो वीडियो बनावानो हतो। मैं तमने क्वेश्चन पूछवानुं कीधु तू इंस्टाग्राम उपर, पण तमे बधाए 12,000 थी ने वधु क्वेश्चन पूछा छे, तो बधाई नो तो रिप्लाय न आपी शकू, पण एमांथी 3,000 जेटला क्वेश्चन तो एवा ज हशे के भाई तमे वाळ केम वधार्या छे, लालभाई शुं थयुं छे, हुं मानता राखी छे, हुं छे, तमे मने क्यो वाळ केम वधार्या, मने खबर छे आ वाळ हारा नथी लागता, આનો તનું આન્સર આપીશ। અને 5,000 જેવા તો એવા ક્વેશ્ચન હશે કે લાલભાઈ તમારી યુટ્યુબ માંથી ઇન્કમ કેટલી છે, લાલભાઈ તમને આમ ઇન્સ્ટાગ્રામ માંથી કેટલું કમાવ છો, લાલભાઈ તમે ટોટલ કેટલું કમાવ છો, તો એ બધાનો હું આન્સર આપીશ। તો આપણે આગળનો વિડીયો શરૂ કરી, તો હાલો હવે વિડીયો ચાલુ કરી દઈએ અને પહેલા જ ક્વેશ્ચનનો આન્સર આપી દઉં કે ભાઈ સૌથી વધુ પૂછાયેલો પ્રશ્ન છે કે લાલભાઈ તમે વાળ કેમ વધાર્યા છે। તો ભાઈ મને ખબર છે આ વાળ જરા સારા નથી લાગતા, પણ હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરું છું, આપણે ટૂંક જ સમયમાં મારી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર આવશે। મેં તમને કીધું હતું કે ભાઈ 50,000 સબસ્ક્રાઈબર પૂરા થાય ત્યારે એક સરપ્રાઈઝ આપવાની છે, બરાબર? તો એ જ સરપ્રાઈઝ છે, થોડુંક લેટ થયું છે પણ ટૂંક જ સમયમાં આવી જશે, એટલા માટે હું વાળ વધારું છું। જેવો મારો પ્રોજેક્ટ પૂરો થશે એટલે મને તો ટકો કરાવી લેવાની ઈચ્છા છે ભાઈ, કારણ કે ઉનાળામાં આવા લાંબા વાળ મને જરાય નથી ગમતા, બરાબર? તો હવે આપણે બીજો ક્વેશ્ચન, મિત્રો ચલો હવે લાઈનમાં બધા પ્રશ્નોના જવાબ દેવાનું શરૂ કરીએ। તો આજનો પહેલો પ્રશ્ન છે આપણા અક્ષયભાઈ ડાંગર તરફથી કે લાલભાઈ તમે આ વિડીયો બનાવવાનું ક્યાંથી ને કોને જોઈને શરૂ કર્યું છે, પ્લીઝ આન્સર। ઓકે, તો મેં વિડીયો બનાવવાનું ચાલુ ઇન્સ્ટાગ્રામ રીલ્સ આવી એના થોડાક ટાઈમ પછી, એટલે કે અંદાજિત 1 વર્ષ જેવું થયું હશે, અને ઇન્સ્ટાગ્રામની રીલ્સ મેં જે બનાવવાનું ચાલુ કર્યું છે એ હું તમને કહું તો MC સ્ટેન કરીને એક હિન્દી રેપર છે, હું એના ગીતો સાંભળતો, એ જે ગીતમાં હું જે રીતની રીલ્સ બનાવું છું એ રીતના એ ગીત બનાવતો, તો મને એના ઉપરથી આઈડિયો આવ્યો હતો કે ભાઈ મારે પણ આવા કંઈક શબ્દો છે હું બીજાની વચ્ચે રજૂ કરું, બરાબર છે? અને યુટ્યુબની વાત કરી તો તમને બધાને ખબર જ છે, ધ મેહુલો। પછીનો પ્રશ્ન છે આપણે રણવીરભાઈ ગઢવી તરફથી કે તમારું સપનું શું છે લાઈફમાં? તો ભાઈ આમ તો ઘણા બધા સપના હોય છે, જેમ દી ફરે એમ સપના બદલતા જ હોય બધાને, બરાબર? પણ જે મારું મેઇન સપનું છે, જે મારો ગોલ છે કે ભાઈ મારે આ કરવું છે, એ હું કહીશ નહીં પણ ટૂંક જ સમયમાં મારી યુટ્યુબ ચેનલ ઉપર આવે છે, બરાબર? જે સરપ્રાઈઝ છે એ, તો રાહ જોવો, તમને બધાને આઈડિયા આવી જશે મારું સપનું શું છે। તો મિત્રો આના પછીનો પ્રશ્ન છે આપણે સ્મિત આહિર આડો લીટો 935, એનો ક્વેશ્ચન છે કે ભાઈ તમે જે લોકો પર રોસ્ટિંગ વિડીયો બનાવો છો તો પછી એ લોકોના મેસેજ પણ આવતા હશે ને? જી ભાઈ, મેસેજ આવે, ચોખ્ખી વસ્તુ છે, કોલ પણ આવે, પણ ચાલ્યા રાખે। તો મિત્રો એ પછીનો પ્રશ્ન છે આપણે યસ આડો લીટો 10 આડો લીટો, એનો ક્વેશ્ચન છે કે યોર રિયલ નેમ? તો ભાઈ બધાને જણાવી દઉં કે મારું રિયલ નેમ દાંત ન કાઢતા પણ મારું સાચું નામ મયુર છે। પછીનો બહુ જ અગત્યનો પ્રશ્ન છે આહિર 336 તરફથી કે તમે માવો ખાવ છો? તો જી ભાઈ, હું માવો ખાઉં છું કાચી પાંતરી અને ફૂલ ઘાટો ચૂનો બાબુ પાર્સલ। એનો પ્રશ્ન છે કે નાનું ઓફિશિયલ તરફથી તમે તમારા વિડીયો કઈ એપમાંથી એડિટ કરો છો? ઓકે, તો હું ઇન્સ્ટાગ્રામ રીલ્સના વિડીયો હું VN માં એડિટ કરું છું, અને જે મારા યુટ્યુબના વિડીયો છે એ પણ હું મોબાઈલમાં જ એડિટ કરું છું, જ્યારે ક્યારેક ક્યારેક હું કોમ્પ્યુટર PC માં, મતલબ એડોબ પ્રીમિયર પ્રોમાં સિંક્રોનાઇઝ કરું છું, પણ મારા જે મેઇન એડિટિંગ જે હોય છે એ હું મોબાઈલમાંથી જ કરું છું, યુટ્યુબના વિડીયો કાઇન માસ્ટરના પ્રો વર્ઝનમાં કરું છું। તો મિત્રો એ પછીનો પ્રશ્ન છે આપણા અક્ષત 97 તરફથી કે આપકે ટૂથપેસ્ટ મેં નમક હે? નથી ભાઈ, કારણ કે હું બ્રશ જ નથી કરતો। તો મિત્રો એ પછીનો પ્રશ્ન છે આપણે મિત સોનારિયા તરફથી કે આ રોસ્ટિંગ કિંગ, તમને આવો વિચાર ક્યાંથી આવ્યો લાલભાઈ રોસ્ટિંગનો? ઓકે, તો ભાઈ તમને બધાને ખ્યાલ જ હશે કે ભાઈ આપણે કેરી મિનાટી જે હિન્દીમાં રોસ્ટિંગ કરે છે, તો ઇન્ડિયા લેવલે એનો તો ક્રેઝ છે જ, પણ એક વસ્તુ હું ત્યારે નોટિસ કરતો કે મને રોસ્ટિંગ વિડીયો જોવા બહુ ગમતા, બરાબર? તો મેં એક વસ્તુ નોટિસ કરી કે ભાઈ ગુજરાતમાં આ વસ્તુનું છે જ નહીં, મતલબ લોકો, મેં જ્યારે ચાલુ કર્યું ને ત્યારે મને ખુદને એક્સપિરિયન્સ છે કે લોકો જે ગુજરાતમાં આપણે જે હું રોસ્ટિંગ કરું છું એ બહુ સિરિયસ વેમાં લે છે, તો જે મારું એક એવું હતું કે ભાઈ હું હવે ગુજરાતમાં ચાલુ કરું અને લોકોને મનોરંજન કરાવું અને બધાને સમજાવું કે ભાઈ રોસ્ટિંગ આ વસ્તુ છે, એમાં કોઈ એક પણ જાતની સિરિયસ વસ્તુ નથી હોતી કે પર્સનલ એટેક નથી હોતા, તો બસ એટલે મેં રોસ્ટિંગ ચાલુ કર્યું મનોરંજન કરાવવા માટે। તો એ પછીનો પ્રશ્ન છે આપણે કિંગ ઓફ ફર, નામ તો ભાઈ જી હોય જવા દો હવે, પણ એનો પ્રશ્ન એવો છે કે ભાઈ તમારો ફેવરિટ સોંગ ક્યુ છે? ઓકે, તો મારું ફેવરિટ સોંગ છે MC સ્ટેનનું સ્નેક, મારું ફેવરિટ છે,
અને એ સોંગ એ છે કે એનામાંથી હું કંઈક શીખો છું એ સોંગમાંથી, મતલબ મારું ઇન્સ્પિરેશન સોંગ પણ છે. તો મિત્રો, એ પછીનો પ્રશ્ન છે આપણે ભીમ શાયર કરીને, કાકા હું પણ શાયરી વિડીયો બનાવું છું, શું પણ કોઈ સપોર્ટ નથી કરતું, તમે સપોર્ટ કરશો? જો ભાઈ, પહેલાં તો આ જ વસ્તુ તમે મૂકી દો, તમને કોઈ સપોર્ટ નથી કરતું તો ભાઈ તમે કોકના આશાએ બેઠા છો એટલે જ તમે આગળ નથી, બરાબર. હું અભિમાન નથી કરતો કે ભાઈ મારું હાલી જ ગયું, પણ મેં ક્યારેય મારા ટેલેન્ટ માટે ભીખ નથી માગી, અને ટેલેન્ટ માટે ભીખ માગવાની પણ ન હોય, બરાબર. તમે તમારી રીતના વિડીયોને સારા સારા કન્ટેન્ટ બનાવવાનું ચાલુ રાખો એટલે ઓટોમેટિક બધું. મારે પણ સ્ટાર્ટિંગમાં 50 ને 100 જ વ્યૂ આવતા, બરાબર. ત્યારે મને પણ એમ થતું કે ભાઈ મારા કન્ટેન્ટમાં કંઈક, પણ મેં એ વસ્તુ પોઝિટિવ વેમાં લીધી કે ભાઈ હું આટલા વિડીયો બનાવું છું એમ છતાંય મને રિસ્પોન્સ કેમ નથી મળતો. તો પછી મેં એક વસ્તુ ખુદ માટે એક નોટિસ કરી કે ભાઈ આપણે કંઈક કન્ટેન્ટમાં સુધારો કરવો પડે, કારણ કે આપણે વિડીયો ઉપર વિડીયો બનાવી એમ છતાંય જો આપણને સપોર્ટ ન મળતો હોય તો આપણે ખુદને એક વાત સમજી જવી જોઈએ કે કંઈક ને કંઈક આપણા કન્ટેન્ટમાં હજી ખામી છે, લોકોને હજી એટલું નથી ગમતું, એના હિસાબે આપણને સપોર્ટ નથી મળતો, બરાબર. તો ભાઈ આપણા ખુદનું મોટિવેશન તો આપણે ખુદ જ હોઈએ છીએ, બરાબર. એટલે ક્યારેય ડીમોટિવેટ નહીં થવાનું, મહેનત કરવાની ચાલુ રાખવાની, ટેલેન્ટ માટે ભીખ નહીં માગવાની, કારણ કે ટેલેન્ટ છે એ ક્યારેય દબાઈ નથી રહ્યું, ક્યાંક ને ક્યાંક બહાર આવે જ છે. ને આ તો બહુ સારું એક પ્લેટફોર્મ છે, ઇન્સ્ટાગ્રામ રીલ્સ સારું પણ છે ખરાબ પણ છે, પણ મારા માટે સારું છે. તમે પોઝિટિવ વેમાં લ્યો તો તમારા માટે સારું છે, રાઈટ. તો ભાઈ હું તમને અગાઉથી બેસ્ટ ઓફ લક કહી દઉં કે ભાઈ તમે મહેનત કરતા રહ્યો, એવું નથી તમને કહું છું, પણ જે પણ કોઈ ક્રિએટર હોય મહેનત કરતા રહ્યો, એક દિવસ તમને સક્સેસ થશો જ. તો મિત્રો, પછીનો પ્રશ્ન છે આપણે સન ઓફ મેલડી 000 તરફથી કે તમે આમ આવા વિડીયો બનાવો છો તો તમને ધમકીઓ તો આવતી હશે ને એના વિશે કંઈક. તો ભાઈ ધમકીઓ તો ચોખ્ખી વસ્તુ છે, આવવાની જ છે, અને સ્ટાર્ટિંગમાં તો વાત જવા દો. અત્યારે લોકોને ખબર છે કે ભાઈ હું વિડીયો કોઈ ઉપર બનાવું છું તો મનોરંજન માટે બનાવું છું, પણ સ્ટાર્ટિંગમાં લોકો એવા વેમાં લેતા કે જો ભાઈ મેં આના ઉપર વિડીયો બનાવ્યો ને, પછી બીજા છેડા દેવાવાળા હોય ને કે આણે તો જો તારા ઉપર વિડીયો બનાવ્યો ને આમને તેમને તને બદનામ કર્યો, તો ભાઈ જો હું કોઈને બદનામ કરવા માટે વિડીયો નથી બનાવતો, હું એક ક્રિએટરના વિડીયો બનાવું છું, બરાબર. હું એમાંથી ક્રિએટરમાંથી માઇનસ પોઈન્ટ ગોતતો હોઉં છું, બધામાં કંઈક ને કંઈક માઇનસ પોઈન્ટ હોય જ છે, મારો પણ કંઈક માઇનસ પોઈન્ટ હોય, હું એવી રીતના કોઈ ક્રિએટરમાંથી માઇનસ પોઈન્ટ ગોતતો હોય અને લોકોને મનોરંજન કરાવતો હોય. તો ધમકીઓ તો આવે ભાઈ, અને મેં તો તમને પહેલાં જ કીધું હતું ને હું વિડીયોમાંય કહું છું કે ભાઈ બટકું ભરી લેવું, અને મેં છેલ્લા વિડીયોમાંય કીધું હતું કે જો મેં કોઈ ઉપર વિડીયો બનાવ્યો હોય તો એને સમજી જવાનું કે એનાથી કાંઈ થાય એમ ન હોય તો જ મેં વિડીયો બનાવ્યો હોય, એટલે આહિલા રાખે બધું. મિત્રો, એ પછીનો પ્રશ્ન છે આપણે ભાવિક લખિયા તરફથી કે ભાઈ તમારે કેટલા ગર્લફ્રેન્ડ છે, સાચું કહેજો. મેં નહીં બતાઉંગા. જો ભાઈ ગર્લફ્રેન્ડ હોય ને તો આટલે સુધી પહોંચ્યો હોય. તો મિત્રો, એ પછીનો પ્રશ્ન છે આપણે સંદીપ વાઘેલા 1444 તરફથી કે ભાઈ તમારું 50K સબસ્ક્રાઈબર વાળું સરપ્રાઈઝનું શું થયું? એનું મેં તમને કીધું ને કે ભાઈ એ થોડુંક લેટ થઈ ગયું, પણ ટૂંક જ સમયમાં આવે છે. સમજો ને કે ભાઈ 1,00,000 સબસ્ક્રાઈબર થાય પહેલાં 99% તો આવી જશે, કા પછી 1,00,000 સબસ્ક્રાઈબર થશે ત્યારે આવશે. તો ફટાફટ 1,00,000 સબસ્ક્રાઈબર કરી નાખો, હાલો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અત્યારે જ કરી લ્યો. તો મિત્રો, પછીનો પ્રશ્ન છે આપણે ધ ભાવલો તરફથી, ભાઈ મારે કાંઈ નથી પૂછવું, ખાલી તમે સુખી છો કે નહીં જેવો એ સત્ય કહેજો. તો ભાઈ સત્ય કહું તો હું સુખી પહેલાં પણ હતો ને સુખી અત્યારે પણ છું, પણ થોડોક સમયમાં ફારફેર થઈ ગયો હોય. પહેલાં આપણે આમ ગમે ત્યાં રખડતા હોય, કાંઈ જવાબદારી ન હોય, કાંઈ ઉપાધિ ન હોય, તો હવે થોડું આવી ગયું હોય તો થોડોક ચેન્જીસ થાય, પણ સુખી તો હું અત્યારે પણ છું ને પહેલાં પણ હતો. તો મિત્રો, પછીનો પ્રશ્ન છે નીલ ગઢવી તરફથી, લાલભાઈ તમે કેટલું ભણેલા છો? તો ભાઈ હું BVOC ભણેલો છું, એટલે કે બેચલર ઓફ વોકેશનલ એજ્યુકેશન. શું કામ ભણ્યો છું એ મને નથી ખબર, પણ હું એટલું ભણેલો છું. તો મિત્રો, પછીનો પ્રશ્ન છે આપણે રોહિત આહિર 420 તરફથી, મારે ક્યાંય લવ નથી થતો, હું એટ્યુટેડમાં રહું છું તોય. તો ભાઈ જો, પહેલાં તો હું કાંઈ લવ ગુરુ નથી, બરાબર, અને બીજી વસ્તુ જે સુધી મને ખબર છે ત્યાં સુધી તમે એટીટ્યુડમાં છો ને એટલે જ તમારું ભેગું નથી થતું, કારણ કે એમાં તો બકરી બનવું પડે ભાઈ, તો ક્યાંક મેળ પડે, નહીં આપણાથી થાય નહીં. તો જવા દો ભાઈ, આપણે એટીટ્યુડમાં રહેવાનું ચાલુ રાખો. પછીનો પ્રશ્ન છે આપણે યુગ કાકડિયા તરફથી, તમારું ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં નામ બની ગયું તો તમને કેવું લાગે છે, તમને અમને તમારા પરિવારને? તો ભાઈ બધાને ગમે ને બધાને મજા જ આવે, બરાબર. બધાનું ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છાઓ હોય જ કે મને 2-5 માણસો ઓળખે. તો ભાઈ 100% વાત છે કે ભાઈ મજા આવે છે, ગમે છે. અને પરિવારની વાત કરીએ
तो परिवार पण खुश छे, कारण के लोकोए पहला पण मने एटलो सपोर्ट कर्यो छे अने हालमां पण एटलो सपोर्ट करे छे, कारण के एना सपोर्ट थी ज हूँ आगळ डगलू मांडी शकुं छुं। बराबर, तो स्टार्टिंग थी परिवार नो पण सपोर्ट बहु सारो रह्यो छे, तो ए लोको पण खुश छे अने हूँ पण खुश छुं अने मजा आवे छे। એનો પ્રશ્ન છે ધ પ્રવીણ દવે તરફથી, તમે જેનું રોસ્ટ કરો એ ઝઘડો કરવો આવે તમારી જોડે? આવે ભાઈ, કે ભાઈ તું ક્યાં છો, બોલ તારું એડ્રેસ આપ આ તે, પણ આપણી ઓનલાઈન સાથે ઓફલાઈન કામગીરી પણ બહુ સારી છે તો વાંધો નથી આવતો। સમજ્યો ને? મિત્રો, હવે પછીનો પ્રશ્ન છે આપણે હર્ષ ચૌહાણ તરફથી, કે યુટ્યુબમાં સારા કન્ટેન્ટથી આપણે આગળ વધીને આપણા સપના પૂરા કરી શકાય, 100% કરી શકીએ ભાઈ? કારણ કે યુટ્યુબ પણ એક જાતનો ઇન્કમ સોર્સ છે, જેમ મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં એડ કરી કે પછી તમે મારો વિડીયો ચાલુ કરો એ પહેલાં જે એડ આવે છે, તો એમનું પણ એક જાતનું ઇન્કમ સોર્સ છે, તો તમે એનાથી તમારા સપના પૂરા કરી શકો। અને બીજી વસ્તુ, તમે આમાં ટૂંકમાં ફિનાન્શિયલ તમારા સપના હોય તો કરી શકો, બાકી તમે સારા કન્ટેન્ટ બનાવતા રહ્યો તો એક દિવસ જે છે તમને સક્સેસ મળવાની જ છે। તો ભાઈ, તમને તમારો વિચાર હોય તો રાહ નહીં જોવાની, અહીંથી જ ચાલુ કરી દેવાનું। પછીનો પ્રશ્ન છે એક આપણા ભાર્ગવભાઈ તરફથી, લાલભાઈ આપણે રોડ પર બાઇક કે સ્કૂટર લઈને જતા હોય અને પોલીસવાળા મને મળે એમાંય આપણી ઓળખાણ ન હોય તો હું કરું? ભાઈ આ કાંઈ જો પ્રશ્ન નિરાકરણ કેન્દ્ર તો મેં ખોલ્યું નથી, જોકે આવા બધા સવાલો ઘણા બધા છે ભાઈ, બરાબર, જેનો કોઈ જવાબ મારી પાસે ન હોય। એક ભાઈનો તો એવો પ્રશ્ન હતો કે લાલભાઈ મને ઝાડા થયા છે તો શું સાવચેતી રાખવી, જેમ આપણે ડોક્ટર હોય, મૂકો ભાઈ જીવ હોય એ જવા દો, બીજો ક્વેશ્ચન આપણે ચાલુ કરીએ। મિત્રો, પછીનો એક પ્રશ્ન છે આપણા દસનામી ઓફિશિયલ તરફથી, હેલો લાલભાઈ, નવા જે વિડીયો બનાવે છે એને તમે કયા આઈફોન પ્રેફર કરાવશો સસ્તા બજેટવાળા? તો ભાઈ જો હું તમને પહેલાં તો એક મેઇન વસ્તુ કહી દઉં કે લોકોને તમારા ફોનથી લેવા દેવા નથી, તમારે કયા કેવા વિડીયો બનાવો છો એની સાથે લેવા દેવા છે, તમારા કન્ટેન્ટ સાથે લેવા દેવા છે, બરાબર। પણ ક્વોલિટી બેઝ માટે આઈફોનમાં સારી આવે છે એક હું વસ્તુ એક્સેપ્ટ કરું છું, પણ હું એમ નથી કહેતો કે તમે આઈફોનમાં વિડીયો ઉતારો તો જ વાયરલ થાય, તમારા કન્ટેન્ટમાં દમ હોય તો વિડીયોની ક્વોલિટી ગમે તેવી હોય તો વાયરલ થવાની જ છે ભાઈ, બરાબર। બાકી તો જેવું તમારું બજેટ એ પ્રમાણે એકાદો લેવો હોય તો લઈ નખાય, એમાં કંઈ ખોટું નથી। તો મિત્રો, એ પછીનો પ્રશ્ન છે મિસ્ટર મહેશ દલવાડી તરફથી, કે તમારા સક્સેસ પાછળ કોનો હાથ છે? તો ભાઈ પહેલાં તો મારી સક્સેસ પાછળ મારી મહેનતનો હાથ છે, અને બીજો જે કેમેરાની પાછળ છે એનો હાથ છે। આજે હું તમને બધાને મળાવું એ વ્યક્તિને, આવી જાઓ પ્રશાંતભાઈ, આવો મારા હામ। તો મિત્રો, આ ભાઈ છે મારા મિત્ર પ્રશાંતભાઈ રાઠોડ, જે મારા 0 થી લઈને મારા 0 ફોલોવર્સ અને 0 સબસ્ક્રાઈબરથી લઈને અહીંયા સુધી પહોંચાડવામાં જેનો પણ હાથ છે એ મિત્ર છે મારા પ્રશાંતભાઈ રાઠોડ। પહેલેથી લઈને અત્યાર સુધી વિડીયો એ ઉતારે છે, મેં એને ક્યારેય કીધું નથી કે ભાઈ મારો વિડીયો આમ નહીં નામ ઉતારો, એની રીતના વિડીયો ઉતારે છે, બરાબર। તો આમ કહેવાય ને કે ભાઈ મેઇન આપણે વિડીયો બનાવતા હોય, આપણે સારું કન્ટેન્ટ ગોતી આવી, મેઇન વસ્તુ એ નથી, મેઇન વસ્તુ જે કેમેરાની પાછળ કામ કરતા હોય છે એ પણ છે। તો ક્યારેય એ માણસે મને એમ નથી કીધું કે ભાઈ મને આની કંઈક ક્રેડિટ આપો, કે એવું નથી કે ભાઈ હું એને પગાર આપું છું કે મારી આ કોઈ ચેનલમાં કે આમાં કંઈક 50% ભાગ છે, પણ એક મિત્રતાના હેતુથી હું એનો મિત્ર છું, એ મારા મિત્ર છે, બસ એ હેતુથી કે ભાઈ તું આગળ આવતો હોય તો એ પોતે ભોગ આપે છે, ને તમે માનશો નહીં, ચાલુ નોકરીએ હોય ને હું ફોન કરું કે પ્રશાંતભાઈ વિડીયો ઉતારો છે તો આ માણસની કોઈ દી ના નથી હોતી, અને અત્યારે પણ આ યુનિફોર્મ પહેરીને જ આવ્યા છે ને ચાલુ ડ્યુટીએ આવ્યા છે, બરાબર। તો ભાઈ મારી મહેનત પાછળ આ વ્યક્તિનો પણ હાથ છે, તો એ આ વખતે બધા લાઈક આ વ્યક્તિ માટે કરો। પ્રશાંતભાઈ હાલો કરી દો, બધા હેલો કહી દો, લાઈક કરો વિડીયોને, લાઈક કરો વિડીયોને, ધન્યવાદ આપનો, ખૂબ ખૂબ ધન્યવાદ। તો પછીનો પ્રશ્ન છે ઇટ્સ રાજવીર C007 તરફથી, તમે રોસ્ટિંગ કરો છો ત્યારે તમે સિરિયસલી હોવ છો કે ખાલી મજાકમાં રોસ્ટ કરો છો? તો ભાઈ હું 1% પણ સિરિયસ નથી હોતો, મજાક માટે જ રોસ્ટ બનાવું છું અને હું મજાકના મૂડમાં જ હોઉં છું, બરાબર, સિરિયસ થઈને ક્યારેય વિડીયો નથી બનાવતો કે ભાઈ ચાલો આના ઉપર આપણે પર્સનલ એટેક કરવો છે આ તે, અને એકદમ એની સાથે મારે કોઈ પર્સનલ દુશ્મની પણ નથી હોતી, કે હું મને મનમાં પણ એવું ન હોય કે ભાઈ આ માણસનું ખરાબ થાય, હું તો એવું જ ઇચ્છતો હોય કે હું કોઈનું રોસ્ટિંગ કરું તો એને થોડોક સપોર્ટ મળી જવો જોઈએ, બરાબર। એટલે તમને ખ્યાલ હશે હું ઘણા વિડીયોમાં એ જેનું રોસ્ટ કરું એની હું લિંક પણ નીચે રાખું છું, એનું કારણ પણ એ જ છે। તો ભાઈ હું સિરિયસ નથી હોતો, મજા કહું છું, મને એનાથી કાંઈ વાંધો નથી હોતો।
તો મિત્રો પછીનો પ્રશ્ન છે આપણે શ્યામભાઈ તરફથી કે લાલભાઈ તમે કોઈ પણ વ્યક્તિ ઉપર હોસ્ટિંગ બનાવો છો તો તમે એની મંજૂરી લ્યો છો કે નહીં? તો જી ભાઈ હું મંજૂરી નથી લેતો, કારણ કે અમે ટ્રાય કરી લીધી, આપણે જો કોઈની મંજૂરી લઈ તો ચોખ્ખી વસ્તુ છે આપણને મંજૂરી નથી જ આપવાની, એટલે હું મંજૂરી વગર જ બનાવું છું, જો હોગા દેખા જાયગા। તો મિત્રો અમુક પ્રશ્નો હવે આપણે મેં યુટ્યુબ કોમ્યુનિટી ટેપમાં પૂછવાનું કીધું હતું, એમાં પણ ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, તો આપણે બે ત્રણ પ્રશ્નો એમાંથી લઈ લઈ પછી વિડીયોનું એન્ડિંગ કરીએ। તો એમાંથી એક પ્રશ્ન છે જીજે સ્ટડી પૂછ્યો છે કે ભાઈ તારે મોટી લપ થઈ છે કોઈ દી, થઈ હોય તો એનું વર્ણન કરશો પ્લીઝ, ટેક ધીસ ક્વેશ્ચન, ઇટ ઇઝ યુનિક, બિગ ફેન બ્રો। પહેલાં તો થેન્ક યુ સો મચ। અને ભાઈ મોટી લપની વાત કરીએ તો જ્યાંથી હું આ લાઈનમાં આવ્યો છું એ પછી નથી થઈ, મારો મગજ ઘણો બધો શાંત થઈ ગયો છે, કારણ કે ભાઈ હું હવે મારા કોન્સેપ્ટ ઉપર મારા પ્રોજેક્ટ ઉપર જ ફોકસ કરું છું, પણ ક્યારેક ક્યારેક રોસ્ટિંગના હિસાબે થઈ જતી હોય છે, તો હું એક વસ્તુ હવે ઇગ્નોર કરું છું। પછીનો પ્રશ્ન છે આપણે અનિલ મકવાણા તરફથી, મને તો તમારી ચેનલનું નામ ખૂબ ગમ્યું, ધ લાલભાઈ આ નામ રાખવાનો ક્યાંથી આઈડિયા મળ્યો? ઓકે ભાઈ, પહેલાં તો થેન્ક યુ, નામ રાખવાનો આઈડિયા તો મારું જે ઉલામણું નામ આપણી ભાષામાં કહીએ તો નિકનેમ, એ મારું લાલભાઈ હતું, અને ધનું તો તમને ખબર જ હશે કે ધ એટલે ધરવી દે, ધ નહીં પણ ધ એટલે જે દુનિયામાં એક વસ્તુ હોય, સિંગલ પીસ, ઓકે, તો એનું ધ લાલભાઈ। તો એ પછીનો પ્રશ્ન છે નોબિતા 4-5 લાખ, ભાઈ નેક્સ્ટ રોસ્ટ વિડીયો કોના ઉપર અને ક્યારે આવશે? આ વસ્તુ તમારા ઉપર ડિપેન્ડ છે, જે કોમેન્ટ્સ કરતું હશે ને એને આઈડિયા જ હશે કે હું બધી જ કોમેન્ટ લાઇક્સ કરું છું, પહેલેથી જ્યાંથી યુટ્યુબ ચાલુ કર્યું ત્યાંથી લઈને અત્યાર સુધી મેં એક એક કોમેન્ટ્સ લાઇક કરેલી હશે, હું એક એક કોમેન્ટ ચેક કરું છું, એમાં જેની ડિમાન્ડ વધુ હોય એનો બનાવવામાં આવશે। તો કોના ઉપર બનાવવો એ નક્કી તમારે બધાને કરવાનું છે, ઓકે મિત્રો। હવે છેલ્લો સવાલ, તમે લોકોએ બધાથી વધુ મને એ પૂછ્યો છે કે લાલભાઈ તમારી ઇન્કમ શું છે, લાલભાઈ તમે કેટલું કમાવ છો, યુટ્યુબમાંથી તમને શું મળે છે? તો હવે હું તમને એનો જવાબ આપી દઉં, આમ તો ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે આ વસ્તુ ડિક્લેર કરવાની તો મનાઈ હોય ચોખ્ખે ચોખ્ખી, પણ આપણે ગુજરાતી ભાઈ, તો હું તમને કહી દઉં તો એક પેટી આડેગાડે થઈ જાય, કારણ કે જો આમાં ડિપેન્ડ્સ ઓન વ્યૂ હોય છે, બરાબર, એવું નથી કે આટલા સબસ્ક્રાઈબર છે તો આટલા મળે, પણ તમારા વિડીયોમાં વ્યૂઝ કેટલા આવે છે એના ઉપર હોય છે। અને તમને લોકોને એ પણ કદાચ ન ખબર હોય તો કહી દઉં કે તમે મારો જે વિડીયો જોવો એ પહેલાં જે સ્ટાર્ટિંગમાં એડ આવતી હોય, જે સ્કીપેબલ હોય, નોન સ્કીપેબલ હોય, એના જે રેવન્યુ છે એ મને મળે છે, બરાબર, અને ક્રિએટરને એ વસ્તુ મળતી હોય છે। તો આમ તો ખબર નહીં, હવે મેં ડિક્લેર તો કરી દીધું આ વિડીયો યુટ્યુબમાં રહે કે ન રહે, પણ તમારા બધા માટે મેં આ વસ્તુ ડિક્લેર કરી દીધી છે કે ભાઈ સોશિયલ મીડિયામાંથી, ખાલી સોશિયલ મીડિયામાંથી મારી ઇન્કમ એટલી છે, ઓકે। તો હવે મળીએ છીએ નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી એવું ડૈરાને રામ રામ।